Hi friends, now next 1 to 50 na mast spelling sikhi lida angreji gujarati letters etle ke english gujarati letters etle ke angreji gujarati kakko pachi subtraction and addition pan sikhi lida count practice pan kari lidi have apne ada avda spelling hoy ene apne je sankhya api hoy ena spelling lakhvana che डे एंड डेट नेम ने रोल नंबर लख्या पछी क्वेश्चन वन राइट स्पेलिंग एटले स्पेलिंग लखो सेनो लखवानो छे तो के 10 तो 10 नो स्पेलिंग लखिए त्यारे शू करवानो तो के तमने आवी रीते 10 आपेला छे तो 10 नो स्पेलिंग शू थाय TEN 10 एटले 10 पछी बाजू मा शू छे तो के 8 कयो छे 8 तो 8 लखे त्यारे ई कैपिटल करवानो तो के यस केम कारण के पहलो अक्षर हमेशा कैपिटल होय ई आई जी एच टी 8 नो स्पेलिंग शू छे तो के ई आई जी एच टी 8 એટલે 8 જો આ રીતે જ એઝ પર રૂલ્સ નિયમ મુજબ જ લખવાનું છે નાવ કયો સ્પેલિંગ છે तो के 28 तो 28 नो स्पेलिंग लखिए तो एना माटे शू करवानु विथ रूल्स लखवानु होय तो पहला तो आपणे 4 लाइन मां कई रीते लखाय तो के 28 तो पहला सेनो स्पेलिंग लखवानो 20 नो टी कैपिटल करीने टी डब्ल्यू ई पछी शू बोलता टी डब्ल्यू ई एन टी y 20 કેટલા 8 તો કે e i g h t 28 થઈ ગયા નાઉ નેક્સ્ટ કેટલા છે 50 50 એટલે 50 તો જ્યારે આપણે 50 નો સ્પેલિંગ લખીએ ત્યારે શું કરવાનું તો કે પહેલો અક્ષર તો કેપિટલ જ હોય f i f T Y 50 બરાબર ને એ મને તો છે ને એ સાવ ઈઝી લાગે કેટલું સહેલું હોય હે ને થોડુંક શીખીએ ને તો કેટલું બધું આવડી જાય હવે સ્પેલિંગ આવે છે કયો તો કે 31 તો 31 નો સ્પેલિંગ જ્યારે લખીએ તો પહેલા સેનો લખવાનો 30 નો તો શું આવશે T H I R T Y 31 तो के O N E 31 એટલે 31 31 પછી શું છે તો કે 15 કયો છે તો કે 15 તો 15 નો સ્પેલિંગ શું થશે કોણ કહેશે મને F I V E T W N નહીં 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 15 નહીં 15 એટલે શું થશે તો કે પહેલો અક્ષર કેપિટલ F I F પછી T W N 15 15 એટલે 15 હવે કયો આવે છે 11 11 11 તો આપણે 11 નો સ્પેલિંગ કરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું તો કે પહેલો અક્ષર હંમેશા કોઈ પણ સંખ્યાનો કેપિટલ હોય તો શું ઈ એલ ઈ વી ઈ એલ 11 હે ને 11 પછી શું છે તો કે 37 શું છે 37 તો પહેલા સેનો સ્પેલિંગ લખશું 30 નો તો કે T H I R T Y 37 7 નો શું છે S E V E N 37 નાઉ નેક્સ્ટ શું આવે છે તો કે 1818 શું આવે છે 1818 તો કયો લખવાનો 8 અને પાછળ ડબલ N કેવી રીતે તો કે કેપિટલ E પહેલો અક્ષર કેપિટલ E I G H T 18 તો
डबल ई एन 18 बराबर ने पची शू छे 40 40 नो स्पेलिंग फोर लाइन में कई रीते लखाय तो के अहिया केटला छे 40 तो 40 नो शू थाय छे एफ ओ आर टी वाय 40 જ્યારે 40 નો સ્પેલિંગ હોય ત્યારે યુ આવતો નથી ખાસ યાદ રાખવાનું 40 ના સ્પેલિંગ માં યુ આવતો નથી નાઉ નેક્સ્ટ શું છે તો કે 20 તો 20 નો સ્પેલિંગ શું છે તો કે ટી ડબલ્યુ એન ટી વાય શું છે ટી ડબલ્યુ एन टी वाय 20 એટલે 20 પછી કયો આવે છે 29 કયો આવશે 29 તો 29 નો સ્પેલિંગ આપણે લખવાનો હોય ત્યારે પહેલા શું લખવાનું આવશે 20 તો ટી ડબલ્યુ એન ટી વાય 29 એટલે એન આઈ એન ઈ 29 પછી કયો સ્પેલિંગ આવે છે 43 તો જયારે 43 નો લખીએ ત્યારે 40 નો પેલા તો કે એફ ઓ આર ટી વાય ધેન 3 ટી એચ આર ડબલ ઈ ફ્રેન્ડ્સ જ્યારે બે સ્પેલિંગ ભેગા થાય ત્યારે પાછલા સ્પેલિંગ નો અક્ષર કેપિટલ આવતો નથી ધેન નેક્સ્ટ કયો છે 47 તો એ સ્પેલિંગ આપણે જોઈએ તો 47 તો પેલા શેનો લખશું 40 એફ ઓ આર ટી વાય ધેન કયો 7 તો કે એસ ઈ VEN 47 પછી શું આવે છે 47 પછી કયો સ્પેલિંગ લખવાનો છે આપણે તો કે 46 તો જોઈએ 46 નો સ્પેલિંગ શું થશે તો 46 માટે પહેલા કયો સ્પેલિંગ લખશું 40 તો કે F O R T Y 46 તો S I X 46 દેન આવે છે 30 નો સ્પેલિંગ શું થશે ફ્રેન્ડ્સ તો શું થશે કેપિટલ T કરીને TH I R T Y 30 એટલે 30 દેન કયો આવે છે 25 તો 25 માં પહેલા કયો સ્પેલિંગ લખશું 20 તો ટી કેપિટલ ટી ડબલ્યુ એન ટી વાય 25 એફ આઈ વી ઈ 25 પછી કયો સ્પેલિંગ છે તો કે 1919 તો 1919 નો સ્પેલિંગ શું થાય તો કે 9 અને 18 મીન્સ શું થશે એન આઈ એન ઈ ટી ડબલ એન 9 અને 19 તો એન આઈ એન ઈ ટી ડબલ એન તો 19 પછી શેનો સ્પેલિંગ છે તો કે 1 2 12 તો 1 2 12 નો સ્પેલિંગ શું થાય તો કે ટી ડબલ્યુ શું થશે 12 તો ટી ડબલ્યુ ઈ એલ વી ઈ ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12 એટલે 12 અને આપણો નેક્સ્ટ અને લાસ્ટ સ્પેલિંગ શું છે તો કે 27 લખીએ તો પહેલા કયો સ્પેલિંગ લખવાનો 20 નો ટી કેપિટલ કરીને ટી ડબલ્યુ એન ટી વાય 7 એટલે એસ ઈ વી ઈ એન 27 તો આ રીતે નિયમ મુજબ બોલી બોલીને મસ્ત અક્ષરે એક એક અક્ષર વચ્ચે થોડી થોડી જગ્યા રાખીને મસ્ત લખીએ ચાલો જાતે સેલ્ફ લખવાનું છે ઓકે